વેલકમ બેક આફ્ટર અ બ્રેક. ફરજ, હક, બંધારણ અને આપણે આપણે કહીએ છીએ ભાઈ અમારે ફ્રીડમ ઓફ સ્પીચ છે, ફ્રીડમ ઓફ થોટ છે, પણ ફ્રીડમ ઓફ સ્પીચમાં ના નથી, પણ જે લવારીઓ કરીએ છીએ એ ઇમ્પોર્ટન્ટ છે કે એ ફ્રીડમ નથી આપણે લવારીને બકવાસ કરવાનો. ભલે સ્પીચ બોલી શકીએ છીએ પણ લેટ અસ હેવ સમ ડિગ્નિટી અબાઉટ ઇટ. તો આપણે આપણી બી ડિગ્નિટી ખોઈએ છીએ અને સામેવાળાને બી એ કરીએ છીએ, એટલે એ આપણે સૌથી વધારે મિસયુઝ કરીએ છીએ. બીજું મારે કહેવું છે કે આપણે આપણા લોને બહુ વધારે મિસયુઝ કરીએ છીએ. આપણે એમાં લૂપોલ શોધી શોધી અને એમાં બાકોડા કેવી રીતે પાડવા, કેવી રીતે સિસ્ટમને મિસયુઝ કરવી, કારણ કે હવે તો 60 વર્ષ 70 65 વર્ષ જૂની આપણું થઈ ગયું બધી સિસ્ટમો. તો એ કેવી રીતે આપણે એમાં મિસયુઝ કરીને આપણે આપણો ફાયદો કરી સામેવાળે નુકસાન કરી, એ બધામાં આપણી બધાની પીએચડીઓ થઈ ગઈ છે. આપણો જે વાણી સ્વાતંત્ર્યનો હક છે તેનો આપણે બરાબર ઉપયોગ કરીએ છીએ. પછી આપણો લિબર્ટીનો હક છે, વાણી સ્વાતંત્ર્ય પછી લિબર્ટીનો હક છે, પણ એ લિબર્ટીનો હક અને સાથે સાથે હ્યુમન રાઇટ્સનો જે હક છે એનો મારી દ્રષ્ટિએ આપણે જરા વધારે પડતો એનો ઉપયોગ કરતાં કરતાં વિશેષ દુરુપયોગ કરીએ છીએ. અને હ્યુમન રાઇટ્સને માટેની જે સંસ્થાઓ ચાલે છે તે આપણે એમ ભૂલી જઈએ છીએ કે હ્યુમન રાઇટ્સ એટલે કે હ્યુમન માનવ ધર્મ, માનવનો જે અધિકાર છે તે માનવને મળવો જોઈએ. પણ આપણે ત્યાં એક પરિસ્થિતિ એવી થઈ છે કે અમાનવીય કૃત્યોવાળાને પણ માનવનો અધિકાર આપણે આપીએ છીએ, પણ ત્યાં એનું રેશનાલિટી રહેતી નથી, જેથી કરીને અમાનવીય કૃત્યો કરનારા માણસો માનવીય રીતે વર્તનારા માણસોને વિરુદ્ધ જઈ અને એક પરિસ્થિતિ એવી ઊભી કરે છે કે એનું ઇમ્બેલન્સ થઈ જાય છે અને કોર્ટોને ત્યાં ઘણી તકલીફ પડે છે. આપણો હક એક તો છે તે જેને એમ કે માલિકીનો, આપણે કોઈ પણ વસ્તુ પર આપણે માલિકી અને એને માટેનો આપણે વધારે ઉપયોગ કરીએ છીએ, અને એથી વધારે વાણી સ્વાતંત્ર્ય એનો કે બોલવામાં તો ક્યાં જાય છે જ કશું આપણે, એટલે એમાં કે પૈસા ખર્ચવા. ફરજમાં બે મહત્વની વસ્તુ છે કે આપણી પ્રામાણિકતા, પહેલું કે આપણે જ્યાં આગળ પણ સર્વિસ કરતા હોઈએ, ધંધો કરતા હોઈએ કે કોઈ પણ પ્રકારનો બિઝનેસ કરતા હોઈએ, બિઝનેસમાં આપણે પ્રામાણિકતાથી બિઝનેસ નથી કરતા હોતા. અને આપણે બીજી સૌથી મહત્વની ફરજ આપણી જે સ્વચ્છતા તરફ, એ સ્વચ્છતા તરફ આપણે પણ ધ્યાન નથી આપતા. અને બે આ બે ફરજોને કારણે આપણે બહારની દુનિયામાં આપણું નામ ખરાબ થાય છે. જો બેદરકાર એટલે એવું હું નથી કહેતો કે કોન્શિયસ નથી, જાગૃત છીએ, પણ જે અધિકારો માટે અમે લોકો ફાઇટ નથી કરી શકતા, જાગૃત હોવા છતાં લોકો ફાઇટ નથી કરતા અધિકારો મેળવવા માટે. એક તેમાં હું માનું કે એક રાઇટ ટુ ક્વોલિટી મુખ્ય અધિકાર છે, સમાનતાના અધિકાર, અને રાઇટ ટુ પ્રોપર્ટી પણ કહી શકીએ. આમ તો ઘણી વખત એવું થાય છે કે જે સૌથી વધારે આપણી જે ફરજ છે એ એક બીજા દેશોની સરખામણીમાં આપણે જો જોઈએ તો ચોખ્ખાઈ જે રાખવાની ફરજ છે. આપણે શું થયું છે કે આપણે આપણું આંગણું ચોખ્ખું રાખીને બચી જઈએ છીએ. આખું આંગણું આપણો દેશ છે એ વાત હવે કવિઓએ પણ લખવાની જરૂર છે. ચોખ્ખું મારું આંગણું ને ચોખ્ખું મારું ઘર એ વાત બરાબર છે, પણ આખો દેશ એ આપણું આંગણું છે અને આખા દેશને આપણે ચોખ્ખો બનાવવાનો છે. ક્યાંય ગમે ત્યાં થૂકાય નહીં, ક્યાંય ગમે ત્યાં અવ્યવસ્થા ના થાય, ક્યાંય ગમે ત્યાં કંઈક પડેલી વસ્તુ હોય તો આપણે કોઈની રાહ જોયા વગર આપણે ઉઠાવીને બાજુમાં મૂકીએ. આ બધી વાત છે, એ વાત હવે આ ઘર એટલે દેશ એ વાત સુધી હવે જલ્દી જવાની જરૂર છે. કોન્સ્ટિટ્યુશનને આપણે વફાદાર રહીએ, કોન્સ્ટિટ્યુશનમાં આપણને જે પણ ફરજો મળી, જે ફરજોને પ્રામાણિકપણે નિભાવીએ, એની સાથે સાથે હકોનો પણ પૂરો ઉપયોગ એ કરીએ અને નિષ્ઠાથી કરીએ. પણ સાચા અર્થમાં આપણે જો લોકશાહી અંગેને આપણે આપણી મતદાન નિયમિત કરીશું, રાજકીય સમજણ કેળવીશું, આપણે પોતાને એટલે પ્રજા પોતે રાજકીય સમજણ કેળવે, પોતે પોતાની ફરજ પાલન સાથે સાથે પોતાના હકો ભોગવતા અને સારા નેતાઓને આપણે સત્તા સ્થાને મૂકીએ તો ઇરિસ્પેક્ટિવ ઓફ કાસ્ટ ઓર ક્રીડ, કે આપણે કોઈ જ્ઞાતિના છે માટે મત આપો, આ કોઈ આવા છે માટે મત આપો, આ યુવાન વયના છે માટે મત આપો, કે આવા પ્રકારની એમાંથી બહાર નીકળીને
મતદાન અંગેની સાચી સમજણ આપણે કેળવવી જોઈએ. સૌથી વધારે જો અગત્યનો કોઈ મેસેજ મળતો હોય તો માતૃભાષાના શિક્ષણનો મેસેજ છે. રવિન્દ્રનાથ ટાગોર તો બહુ મોટા ગજાના કવિ હતા, એ ગમે તે ભાષામાં લખી શક્યા હોત, પણ એમણે પોતાનું મોટાભાગનું સાહિત્ય એ બંગાળી ભાષામાં લખ્યું છે. એટલે આપણે આપણે ગુજરાતી છીએ તો આપણે ભલે ગમે તે ભાષામાં ભણીએ, ગમે તે માધ્યમમાં ભણીએ, પણ આપણી ભાષાનું જે માધ્યમ છે, જે આપણા હૃદયની સાથે આપણા વેલ્યુઝની સાથે આપણને જોડે છે, એનાથી આપણે દૂર ના જઈએ. હું ડોક્ટર મુકુલ શાહ. હું પિયુષ દેસાઈ. હું રાજા પાઠક. હું જસ્ટિસ એસ એમ સોની. હું રુઝાન ખંબાટા છું. તમામ દર્શકોને આ ગણતંત્ર દિવસની ખૂબ ખૂબ શુભેચ્છાઓ પાઠવું છું. પ્રજાસત્તાક દિને આપ સૌને અભિનંદન પાઠવું છું અને શુભેચ્છા પાઠવું છું. સર્વે પ્રેક્ષકોને, વ્યુઅર્સને પ્રજાસત્તાક દિનને ખૂબ ખૂબ શુભેચ્છાઓ. આપ સૌને પ્રજાસત્તાક દિવસની શુભેચ્છા પાઠવું. બધાને શુભ પ્રજાસત્તાક દિન. અને આપણે બધા ઈચ્છા કરીએ કે હવે આ પ્રજાસત્તાક દિનથી ઓનવર્ડ આપણે જે બધા ઈચ્છે છે કે આપણો દેશ બનવું જોઈએ, તો લેટ અસ ઓલ વર્ક ટુગેધર ફોર ધેટ. મિત્રો, આપણી આ ચર્ચાને આપણે અત્યારે જ્યારે સમેટવા જઈ રહ્યા છે ત્યારે મારે જતા જતા એટલી જ ટકોર કરવી છે કે આપણા બંધારણે આપણને જે હક અને ફરજો આપી છે તેનું આપણે નિષ્ઠાથી પાલન કરીએ, આપણને મળેલી ફરજનું આપણે પાલન કરીએ અને આપણા આપણને મળેલા હકને આપણે દુરુપયોગ તો ન જ કરીએ અને આવતીકાલને ઉજળી બનાવવા માટે પ્રયત્ન કરીએ અને ભારતને એક ખરા અર્થમાં પ્રજાસત્તાક રાજ્ય બનાવીએ. વેરી હેપી રિપબ્લિક ડે ટુ ઓલ ઓફ યુ. જય હિન્દ.